રાજ્યોની બેદરકારીને લઈને સુપ્રીમ કોર્ટ નારાજ. કોરોનાથી મૃત્યુ પામેલા પરિવારને વળતર ના આપવાને કારણે બિહાર, આંધ્ર અને કેરળ સરકારને ફટકાર્યા. કહ્યું, તમે કાયદાથી ઉપર નથી. 3000 ફૂટની ઊંચાઈએ દુર્ઘટના ટળી. એક જ દિશામાં ઉડતી ઇન્ડિગોની ફ્લાઇટ હવામાં અથડાવવાની હતી તો રડાર કંટ્રોલરે 400 યાત્રિકોનો જીવ બચાવ્યો. દેશમાં ત્રીજી લહેરનો અંત નજીક. 6 મહાનગરોમાં 10 દિવસમાં ઘટ્યા નવા કેસ. પોઝિટિવિટી રેટ પણ ઘટ્યો. 26 જાન્યુઆરી સુધીમાં દેશભરમાં પીક આવી શકે છે. કોરોનાને લઈને વૈજ્ઞાનિકોએ આપી ખતરનાક ચેતવણી. કહ્યું, ઓમિક્રોન બાદ નવા વેરિયન્ટ માટે તૈયાર રહો. સેલ્ફી માટે આત્મઘાતી પગલું. કેનેડામાં બરફથી થીજી ગયેલી નદી ઉપર મહિલા કાર ચલાવી રહી હતી. બરફ તૂટી જતા ડૂબવા લાગેલી કાર પર ઉભા રહી સેલ્ફી લેવા લાગી. પાકનું રાજકારણ ભારતના માર્ગે. કેજરીવાલના પક્ષની માફક પાકિસ્તાનમાં પણ બની આમ આદમી પાર્ટી. પરિવારવાદને ખતમ કરી આમ નાગરિકને સત્તામાં લાવશે. વાઘા બોર્ડર નજીક પાકિસ્તાન મેગા સિટી વસાવી રહ્યું છે. દેશ આર્થિક તંગીમાં ફસાયો છે ને પીએમ ઇમરાન ખાન ડ્રીમ પ્રોજેક્ટ બનાવી રહ્યા છે. લોકોનો ભારે વિરોધ. બ્રિટનના પીએમ બોરિસ જોન્સને કહ્યું, ઓમિક્રોનની પીક સમાપ્ત થઈ. ફરજિયાત માસ્ક સહિતના અનેક પ્રતિબંધો હટાવાયા. સુરતના પલસાણાની પ્રોસેસર્સ મિલમાં રાત્રે 3 વાગે આગ લાગી. ભીષણ જ્વાળાઓના ધુમાડા 3 કિલોમીટર દૂર દેખાયા. માઇક્રોસોફ્ટનું મોટું ટેક ઓવર. કેન્ડી ક્રશ ગેમ બનાવનારી કંપનીને 5 લાખ કરોડ રૂપિયામાં ખરીદશે માઇક્રોસોફ્ટ. બનશે ત્રીજી સૌથી મોટી ગેમિંગ કંપની.